જય જીનેન્દ્ર, જીતુ છેડા વ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું શ્રી નાણા તીર્થની, જેના મૂળ નાયક છે શ્રી મહાવીર સ્વામી ભગવાન. જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો. બામણવાડાથી 25 કિલોમીટર દૂર અને નાણા રેલવે સ્ટેશનથી 2.5 કિલોમીટર દૂર આવેલા નાણા ગામની મધ્યમાં આ તીર્થ આવેલું છે. અહીં મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની શ્વેતવર્ણની લગભગ 1.20 મીટર ઊંચી પદ્માસનસ્થ પ્રતિમા છે. તીર્થની વિશેષતા એ છે કે છેક પ્રભુ મહાવીરના સમયનું આ તીર્થ માનવામાં આવે છે. વળી બામણવાડા પંચતીર્થીનું આ એક તીર્થસ્થાન છે. એક સમયે સમૃદ્ધિથી છલોછલ એવા આ તીર્થ વિશે એક કહેવત પ્રસિદ્ધ છે, નાણા દિયાણા નાંદિયા, જીવિત સ્વામી વાંદિયા. એનો અર્થ એ જ છે કે આ તીર્થ છેક પ્રભુ મહાવીરના સમય જેટલું જ પ્રાચીન છે. અહીં મૂળ નાયક ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાની કલા અને પ્રભાવકતા અનેરી છે. પ્રતિમાની આસપાસના તોરણની કલા પણ દર્શનીય છે. વળી અહીં પ્રાચીન નંદીશ્વર દ્વીપનો પાષાણપટ કલાત્મક છે, જેના પર વિક્રમ સંવંત 1274નો લેખ કોતરાયેલો છે. અત્યારે આ સ્થળે પ્રભુ મહાવીરના જીવનકાળની પ્રતિમા બિરાજમાન નથી, કારણ કે હાલની પ્રતિમા પર વિક્રમ સંવંત 1505 મહાવદ નવમ શનિવારે શ્રી શાંતિ સુરેશ્વરજી દ્વારા પ્રતિષ્ઠા થયાનો લેખ મળે છે. અમરસિંહ માયાવીર રાજાએ ત્રિભુવન મંત્રીના વંશજ શ્રી નારાયણ મુતાને નાણા ગામ ભેટ આપ્યું હતું. નારાયણે એક સારાવ નામનું રેંટ સેવા પૂજા માટે મંદિરને ભેટ આપ્યું હતું. આ સમયે ઉપકેશ ગચ્છીય આચાર્ય શ્રી સિંહસુરીજી હયાત હતા. શિલાલેખ પર વિક્રમ સંવંત 1659ના ભાદરવા સુદ 7મનો લેખ ઉત્કીર્ણ છે અને આ રેટ પણ હજુ જૈન સંઘને આધીન છે. આશા રાખું છું વિડીયો તમને ગમ્યો હશે. તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જીનેન્દ્ર.